नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस शाला परिवार में आपनुं स्वागत है। मित्रों, आनी पहेलाना लेक्चर में आपणे स्वाध्यायना दाखलाओ गणा हता 1 થી 10 सुधीना। आज 11 थी आपणे आगळ वधीशुं। तो टेक्स्ट बुक स्वाध्यायनो दाखला नंबर 11, प्रश्न नंबर 11 जोईए। चलो रकम में ध्यान आपजो। शुं कहे छे? तो रकम एवी कहे छे कि पृथ्वीनी चारे बाजू फरता कोई उपग्रह पर, आ पृथ्वी छे मित्रों, बराबर। हवे पृथ्वीनी चारे बाजू आ एक उपग्रह फरे छे, आ रीतना गति करे छे, बराबर, आ रीतना गति करे छे। तो ए जे उपग्रह छे एने प्लेनेट कहेशुं आपणे। तो ई प्लेनेट ने पी नामथी दर्शावीए, उपग्रह लखेलुं छे। हवे स्वाभाविक छे कि ई पृथ्वीनी फरते परिक्रमण करे छे, तो एनी उपर एक प्रकारनुं केन्द्रगामी बळ लागतुं होय छे, गुरुत्वाकर्षण बळ लागतुं होय छे। तो ये उपग्रह है एनी उपर केन्द्रगामी बल आ रीतना लागत हो, गुरुत्वाकर्षण बल आ दिशा में लागत हे। तो रकम शू कहे कि पृथ्वी चार बाजू फरता कोई उपग्रह पर गुरुत्व बल द्वारा केटलू कार्य थशे। तमारो जवाब तर्कसंगत रीते आपो। तो उपग्रह पर गुरुत्व बल द्वारा थयेलू कार्य मेळवानुं छे। तो मित्रों, अहीं आपणने जो देखाय छे कि पृथ्वी फरते चार बाजू प्रदक्षिणा करता अथवा परिक्रमण करते एक उपग्रह पी दर्शावेलो छे, अने ए आपणे आ जे कंई भ्रमण कक्षा छे, भ्रमण कक्षाना कोई एक बिंदु पासे आपणे एक स्पर्शक दोरेलो छे, अने ई स्पर्शक शुं दर्शावे छे? तो के ए अति सूक्ष्म समयगाळा माटे ए जे उपग्रह छे ए उपग्रहनो वेग ई दिशामां हशे, स्पर्शकनी दिशामां हशे, बराबर। अत्यारे आपणने एटलुं दर्शावे छे, एटले के अहीं शुं लिख्युं छे, पी बिंदु आगळनो स्पर्शक छे, એટલે કે અતિ સૂક્ષ્મ સમયગાળામાં આ જે ઉપગ્રહ છે એ ઉપગ્રહનો વેગ એ તેના સ્પર્શકની દિશામાં હોય છે, એટલે તેનું સ્થાનાંતર એ દિશામાં થતું હોવું જોઈએ, બરાબર। ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા એ જોઈએ છીએ કે આ જે ઉપગ્રહ છે મિત્રો, ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ત્રિજ્યાવર્તી કેન્દ્રગામી દિશામાં હોય છે। આ ઉપગ્રહ છે, ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ આ જે આખી આખી ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્રગામી કેન્દ્ર તરફ હોય છે। ગુરુત્વાકર્ષણ બળ જે કંઈ લાગે છે એ કેન્દ્ર તરફનું હોય છે। હવે વર્તુળ પથના આપેલા બિંદુ પાસે સ્પર્શક હંમેશા તે બિંદુ પાસે ત્રિજ્યાને લંબરૂપે હોય છે, એટલે કે આ જે વર્તુળ પથ છે આખે આખો મિત્રો, એ વર્તુળ પથ ઉપર અહીંયા જે સ્પર્શક દોરેલો છે એ સ્પર્શક એ હંમેશા આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને લંબ સ્વરૂપે જ હોવાનું છે। અને મિત્રો, આપણને ખબર છે કે જ્યારે બળ લાગતું હોય, બરાબર, અને ઈ બળની દિશા અને પદાર્થના સ્થાનાંતરની દિશા જો એકબીજાને લંબ રૂપે હોય તો ત્યાં કાર્ય થતું નથી। તો અહીંયા બળ કઈ દિશામાં લાગે છે? તો કે અહીંયા ત્રિજ્યાવર્તી કેન્દ્રગામી દિશામાં અંદરના ભાગમાં બળ લાગે છે, અને આ જે ઉપગ્રહ છે એનું સ્થાનાંતર આપણે ક્ષણ પૂરતું વિચારીએ તો આ જે સ્પર્શક છે એ સ્પર્શકની દિશામાં થાય છે। એટલે કે એ જે સ્થાનાંતરની દિશા અને બળની દિશા બંને એકબીજાને અહીંયા લંબ સ્વરૂપે હોય છે, આ લંબ સ્વરૂપે જોવા મળે છે, બરાબર। એટલે સ્વાભાવિકપણે આપણે કહી શકીએ કે અહીં જે કાર્ય થાય છે એ કાર્ય શૂન્ય થાય, બરાબર। તેથી ગુરુત્વ બળ એફ સ્થાનાંતર એસને લંબરૂપે હોય છે, જે મેં તમને દર્શાવ્યું છે, જે દર્શાવે છે કે ઉપગ્રહનું સ્થાનાંતર એસ ગુરુત્વ બળ એફની દિશામાં થતું નથી। એટલે કે આ ઉપગ્રહ છે, ઉપગ્રહનું સ્થાનાંતર એ ગુરુત્વ બળની દિશામાં એનું સ્થાનાંતર થતું નથી, બરાબર। તેથી સ્થાનાંતર એની દિશામાં નથી થતું। કઈ દિશામાં? તો કે ગુરુત્વ બળ જે દિશામાં લાગે છે એ દિશામાં સ્થાનાંતર નથી થતું, તેથી સ્થાનાંતર એસ બરાબર આપણે 0 કહી શકીએ। અને મિત્રો, હવે આપણે થયેલ કાર્ય, ગુરુત્વ બળ દ્વારા થયેલ કાર્ય મેળવવાનું છે। કાર્ય ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ સૂત્રથી આપણે પરિચિત છીએ, જેમાં એસની જગ્યાએ 0 મૂકી દો, તેથી ડબલ્યુ બરાબર 0 આવે। અહીંયા એસની જગ્યાએ 0 મૂકો તો ડબલ્યુ બરાબર 0 આવે। એટલે આપણે એમ કહી શકીએ કે અહીં ઉપગ્રહ પર પૃથ્વીના ગુરુત્વ બળ દ્વારા થયેલ કાર્ય શૂન્ય હશે। તો મિત્રો, આ રીતના થઈ ગયો આપણો 11મા નંબરનો પ્રશ્ન। ત્યારબાદ આપણે વાત કરીએ 12મા નંબરના પ્રશ્નની। એક વખત રકમ વાંચો, જે સાવ સરળ આની જેવો જ પ્રશ્ન છે, તમને સરસ મજાનો આઈડિયા આવી જશે કે આમાં શું કરવાનું હોય છે। તો ચાલો જી 12મા નંબરનો પ્રશ્ન વાંચીએ આપણે। બારમા નંબરનો પ્રશ્ન શું કહે છે કે શું કોઈ પદાર્થ પર લાગતા બળની ગેરહાજરીમાં, કોઈ પદાર્થ પર લાગતા
બળની ગેરહાજરી એટલે કે બળ જ ન હોય બરાબર તો તેનું સ્થાનાંતર થશે હા મિત્રો થાય પદાર્થનું સ્થાનાંતર થાય આપણે જાણીએ છીએ મિત્રો કે પદાર્થ પર લાગતું બળ છે એ બળ શૂન્ય હોય બરાબર એટલે કે એફ બરાબર શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના જે નિયમો છે એ નિયમોને આધીન આપણે આગળ વધવાનું છે પ્રશ્નમાં આગળ વધીએ જવાબ તો પછી ચર્ચા કરીશું શું પ્રશ્ન કીધું છે કે શું કોઈ પદાર્થ પર લાગતા બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે હા થશે વિચારો આ પ્રશ્નની બાબતમાં તમારા મંતવ્યો તથા આ બાબતમાં તમારા મિત્રો તથા શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરો મિત્રો પદાર્થનું સ્થાનાંતર થશે પહેલી વાત તો એ શું કામ તો કે પદાર્થ પર જ્યારે બળ લાગતું ન હોય ત્યારે એફ બરાબર ઝીરો આપણે એમ કહી શકીએ બળ જ નથી લાગતું તો એફ બરાબર ઝીરો તે ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે એની ઉપરથી આપણે આમ લખી શકીએ કે હા આપણા જવાબ આપણે એમ લખીએ કે સ્થાનાંતર થશે શું કામ તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર એમ એ અને બીજું મેં તમને શું કીધું શરૂઆતમાં કે પદાર્થ પર એક પ્રકારનું બળ લાગતું જ નથી બળ લાગતું ન હોય તો એફ બરાબર ઝીરો હોય બરાબર જો અહીં એફ બરાબર આપણે ઝીરો મૂકી દઈએ તો ડાબા બરાબર જબા થવું જોઈએ કેમ કે આ સૂત્ર છે એફ બરાબર એમ એ તો અહીં મિત્રો એમ છે એમ કોઈ દી ઝીરો ન હોય તેથી આપણે લખી શકીએ કે અહીં એમ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એમ એટલે શું છે પદાર્થનો દળ છે પદાર્થનો દળ કોઈ દી શૂન્ય ન હોય બરાબર પરંતુ મિત્રો આ જે એ છે એ એને શું કહેવાય છે પ્રવેગ કહેવાય છે પ્રવેગ શૂન્ય હોઈ શકે પ્રવેગ શૂન્ય હોઈ શકે તેથી આપણે કહી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોઈ શકે બરાબર જો એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો એમ એ બંનેનો ગુણાકાર કરો ત્યારે ઝીરો જવાબ આવે બરાબર તો અહીં ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી મિત્રો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે આ રીતના કહી શકીએ કે જો બળ શૂન્ય હોય બરાબર તો આ રીતની પોસિબિલિટી શક્ય છે આગળ વધીએ આપણે હવે આવા કિસ્સામાં પદાર્થ સ્થિર અવસ્થામાં હોય એટલે કે જ્યારે પ્રવેગ શૂન્ય હોય પ્રવેગ શૂન્ય હોય તો આવા કિસ્સામાં પદાર્થ જો સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં રહે છે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે આ થઈ ગયો મિત્રો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ યાદ આવ્યો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવામાં ન આવે બરાબર જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે બરાબર પ્રવેગ શૂન્ય હોય એફ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય પ્રવેગ શૂન્ય હોય તો આ પોસિબિલિટી બને ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે તેથી મિત્રો આપણે જે ઉદાહરણો જોયા બરાબર એમાં આપણે એમ કહી શકીએ કે જે ન્યૂટનના ગતિના બીજા નિયમની આપણે વાત કરી સોરી પ્રથમ નિયમની વાત કરી પ્રથમ નિયમમાં શું કીધું હતું કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બળ લાગતું ન હોય ત્યાં સુધી પહેલો કિસ્સો સ્થિર પદાર્થ હોય તો પદાર્થ સ્થિર રહે છે અને બીજો કિસ્સો કે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે બળ ન લાગતું હોય ત્યારે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે તો અહીં આપણે એમ કહી શકીએ કે અહીંયા જે બીજો કિસ્સો છે બીજા કિસ્સા ઉપરથી આપણે કહી શકીએ કે હા જો પદાર્થ ઉપર બળ લાગતું નથી તો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખી શકે છે બરાબર તો અહીંયા આપણે આ જવાબ પ્રશ્નનો જવાબ આ રીતના આપણો કમ્પ્લીટ થાય છે બરાબર ત્યારબાદ મિત્રો 13મા નંબરનો પ્રશ્ન છે 13મા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે જોજી કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાસડીને પોતાના માથા પર એક ગાસડી છે મિત્રો બરાબર ગાસડી એટલે તમને ખબર છે ખેતરમાં જે કંઈ ઓલું રૂ હોય એ રૂને કલતાનથી બાંધીને એક ગાસડી બનાવે મોટી જબર બરાબર બાચકું જેને કહીએ એમ કહેવાય આપણે પણ એ ગાસડી એક છે ભૂસાથી ભરેલી ગાસડી છે અને એ ગાસડીને કોઈ એક વ્યક્તિ પોતાના માથા ઉપર રાખે છે કેટલી વખત
तो कि 30 मिनिट सुधी राखे छे। समझाणो प्रश्न शुं कहे छे फरी एक वखत वाचीए। 13 नंबरनो प्रश्न, कोई व्यक्ति भूसाथी भरेल गासडीने पोताना माथा पर 30 मिनिट सुधी राखे छे, पछी थाकी जाय छे। स्वाभाविक वात छे, थाकी तो જવાના જ છે। શું તેના કોઈ કાર્ય કર્યું કહેવાય? ના, કાર્ય કર્યું ન કહેવાય। તમારા જવાબનું વ્યાજબી પણ ચકાસો, ના તે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું કહેવાશે નહીં। શું કામ? તો કે ભાઈ એ વ્યક્તિ છે, એ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાસડીને એ પોતાના માથા ઉપર રાખે છે, એટલે જ્યારે એ પોતાના માથા ઉપર રાખતો હશે ત્યારે સતત એના માથા ઉપર એ ગાસડીને ટકાવી રાખવા માટે એને એક પ્રકારનું ગાસડી ઉપર બળ લગાડવું પડતું હોય છે। પરંતુ અહીં જો મિત્રો એ વ્યક્તિ સ્થિર ઊભો છે એટલે કે ગાસડીનું પણ સ્થાનાંતર થશે નહીં, બરાબર। જો ગાસડીનું સ્થાનાંતર ન થતું હોય એટલે કે કાર્ય કરવાના આપણે બે જે નિયમો જોયા હતા કે કાર્ય ક્યારે થયું કહેવાય, પહેલું તો બળ લાગતું હોવું જોઈએ અને બીજું સ્થાનાંતર થતું હોવું જોઈએ તો કાર્ય થયું કહેવાય। આ કિસ્સામાં તો કે આ કિસ્સામાં બળ તો લાગે છે પણ સ્થાનાંતર થતું નથી, બરાબર। એટલે ત્યારે એ ગાસડી ઉપર એક પણ પ્રકારનું કાર્ય થયું નથી એમ કહેવામાં આવે છે। પરંતુ મિત્રો અહીં ક્યારે? તો કે એ વ્યક્તિએ જ્યારે 30 મિનિટ સુધી એ ગાસડીને માથા ઉપર રાખેલી છે ત્યારે એ વ્યક્તિ થાકી જાય છે, થાકડો અનુભવે છે। હવે તો આમ શું કામ થાય છે? થાક શું કામ લાગે છે? પોતાની જે ઊર્જા છે એ ઊર્જા ખર્ચાતી હોય તો એ વ્યક્તિને થાક લાગે, બરાબર। થાક તો જ લાગે ને, એનર્જી આપણું ડાઉન થઈ જાય તો આપણને થાક લાગે ને। એનર્જી એટલે શું? તો કે ઊર્જા, બરાબર। તો એ ઊર્જા ખર્ચાતી હોય તો થાક લાગે। અહીં એ વ્યક્તિ સતત 30 મિનિટ સુધી એ ગાસડીને પોતાના માથા ઉપર રાખે છે, બરાબર। તો અહીં જ્યારે માથા ઉપર ગાસડી રાખતો હોય છે એ વ્યક્તિ ત્યારે એ પોતાના સ્નાયુ શક્તિની મદદથી એની ઉપર બળ લગાડતો હોય છે, એટલે સ્નાયુમાં સંકોચન ને વિકોચન થવાનું છે મિત્રો। બળ સતત લગાડવું હોય એની માટે તો સ્નાયુમાં સંકોચન વિકોચન થાય છે, અને સ્નાયુમાં આ સંકોચન ને વિકોચનની જે કંઈ ઘટના છે એના પરિણામે શું થાય છે? તો કે એની જે સ્નાયુ ઊર્જા છે સ્નાયુ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે, અને આવી રીતના એ વ્યક્તિ છે એ થાકી જાય છે અને પોતાની ઊર્જા છે એ ગુમાવે છે અને પોતે વ્યક્તિ જે કાંઈ છે એ થાક અનુભવે છે, બરાબર। તો આ રીતના આપણો 13 નંબરનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે વાત કરીએ આગળ 14 નંબરના પ્રશ્નની। 14 નંબરનો પ્રશ્ન છે એ એકદમ સાવ નાનકડો એવો છે, દાખલો છે, ચાલો જે જોઈ લઈએ। શું કીધું? કે એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, એક હીટર છે, બરાબર, અને એ હીટરનો પાવર આપણને આપી દીધો છે, પાવર પી બરાબર 1500 વોટ છે, પાવર પી બરાબર 1500 વોટ છે। 10 કલાક માટે કેટલી ઊર્જા વાપરશે? તો અહીં સમયગાળો ટી પણ આપણને આપી દીધો છે, ટાઈમ ટી બરાબર 10 કલાક, એટલે 10 hr લખીએ। કેટલી ઊર્જા વાપરશે? તો આપણે ડબલ્યુ મેળવવાનું છે મિત્રો। આપણે પાવરનું સૂત્ર જાણીએ છીએ, શું છે સૂત્ર? પાવર બરાબર કાર્ય અથવા ઊર્જાના સમય, કાર્ય અથવા ઊર્જાના છેદમાં સમય, બરાબર। તો અહીં આપણે ગોતવાનું શું છે? તો કે કાર્ય ડબલ્યુ શોધવાનું છે। શું કીધું છે? તો કે એ કેટલી ઊર્જા વાપરશે અથવા ઊર્જાના છેદમાં સમય લખી શકીએ આપણે, કાર્ય અને ઊર્જા બંને એક વસ્તુ થઈ ગઈ, બરાબર। ઓકે, તો ઊર્જાને આપણે જો સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર શું બનશે? ઊર્જા બરાબર પાવર ગુણ્યા સમય, બરાબર। ઊર્જા એટલે કે આપણે અહીંયા ડબલ્યુ વડે દર્શાવીએ, પાવર કેટલો કીધો છે? તો કે 1500 વોટ કીધો છે, 1500 વોટ, ગુણ્યા સમય કેટલો કીધો છે? તો કે 10 કલાક। હવે તો કે અહીંયા હું લખું સાઈડમાં 15, પાછળ 2 મીંડા અને 1/3 મીંડું, એટલે શું થયું? 15000, 1500 × 10 એટલે 15000 વોટ ઇન્ટુ હવર, બરાબર। પરંતુ મિત્રો આ 3 મીંડા છે એટલે 1000 કહી શકીએ મિત્રો, 1000 એટલે 1K થયું, બરાબર। તો આને આ રીતના પણ લખી શકીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 15 kWh, 3 મીંડા છે ને જગ્યાએ આપણે કિલો લખી શકીએ, તો અહીં 15 kWh ઊર્જા ખર્ચાણી હશે, બરાબર। અથવા એમ કહી શકીએ આપણે, અથવા
W बराबर 15 यूनिट ऊर्जा खर्चाणी हशे, एटले कि बल्ब द्वारा 10 कलाक में 15 यूनिट ऊर्जा खर्चाणी हशे। तो मित्रों आपणे 14 नंबरनो प्रश्न कम्प्लीट कर्यो, त्यारबाद मित्रों आपणे 15 नंबरनो प्रश्न जोवानो छे, जे एक आकृति वाळो छे, जे आकृति ऑलरेडी अहीं बोर्डमांथी आपणे दोरी नाखेली छे। अहीं मित्रों एक सादा लोलकनी वात थई छे, जो रकम वाँचो ए पेला ज हुं तमने कही दऊं के आ प्रश्न छे, प्रश्नमां शेनी विशे वात करवामां आवी छे, सादा लोलक विशे वात करवामां आवी छे। सादो लोलक कदाच तमे જોયેલું હોય ન જોયેલું હોય એવું બને, પણ હું તમને ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આને સાદું લોલક કહેવાય। મિત્રો તમને યાદ હોય જૂના જમાનામાં ઓલી દિવાલ ઘડિયાળ આવતી, પણ કઈ દિવાલ ઘડિયાળ? તો કે લોલકવાળી દિવાલ ઘડિયાળ આવતી। લોલક છે ને સતત આમ આમ દોલન કર્યા કરતું, તો લોલકવાળી જે દિવાલ ઘડિયાળ હતી એ લોલકનું ઉદાહરણ આપે છે। લોલકવાળી આમ આમ જે થયા કરતી, તો એ થઈ ગયું એક લોલક, બરોબર। પણ અહીં વાત કરી છે સાદા લોલકની। સાદું લોલક એટલે શું? તો કે એની ઉપર એક પણ પ્રકારનું યાંત્રિક બળ લાગતું નથી। ઘડિયાળમાં એ લોલક હોય છે ને, એ લોલક ઉપર યાંત્રિક બળ લાગે છે। કયું યાંત્રિક બળ? તો કે એ ઘડિયાળની પાછળ જે સેલ લગાડેલા હોય છે, એ સેલની મદદથી તેને ઊર્જા મળતી રહે છે, એટલે સતત એ ગતિમાન હોય છે, સતત એ દોલન કરતું રહેતું હોય છે, બરોબર। પરંતુ અહીં એક સાદા લોલકની વાત થઈ છે, એટલે કે એને કોઈ પણ પ્રકારનું એક યાંત્રિક બળ મળતું નથી। પણ સાદું લોલક કેવું હોય? તો હું તમને ઉદાહરણ આપું, આપણે દોરી વડે પથ્થર અથવા એક દડાને બાંધીને સાદા લોલકની રચના કરી શકીએ, પરંતુ હાલમાં મારી પાસે એવું કોઈ દોરી કે દડો નથી। તો હું મિત્રો આ જે માઇક છે, આ માઇકને જ સાદા લોલક તરીકે અત્યારે લઉં, તો ધારી લો કે એ એક દોરી હોય, દોરીના છેડે આપણે દડો લટકાવવાનો હોય વજનવાળો, બરાબર, એટલે ઓછા વજનવાળો। હવે એ જે રચના થાય ને એ અત્યારે અહીંયા દર્શાવું છું। ધારી લો કે આ માઇક છે મિત્રો, એ માઇક અત્યારે આ છે લાસ્ટનો ભાગ છે, છેવાડાનો ભાગ, બરાબર, એ દડો છે। એ દ્રઢ આધાર સાથે મેં અહીંયા એ દોરીનો બીજા છેડાને લટકાવી રાખેલી છે। હવે હું શું કરીશ? તો કે આ ભાગને જો અત્યારે સમતોલન સ્થિર સ્થિતિમાં છે, આ જે માઇક છે, માઇકનો છેડો છે સ્થિર સ્થિતિમાં છે, આને હું જરી ઉપર લઈ જવા, બરાબર, અને ત્યાંથી હું મૂકી દઉં તો એ દોલન કરવા લાગશે। આ દોલન કરવા લાગ્યું મિત્રો, આ થઈ ગયું એક સાદું લોલક, સાદું લોલક જેને બહારથી કોઈ યાંત્રિક બળ લાગતું નથી, યાંત્રિક બળ એની ઉપર લાગી રહ્યું નથી। તો શું થશે? તો કે થોડાક સમય પછી આ જે સાદું લોલક છે એ સાદું લોલક સ્થિર થઈ જશે, બરાબર। તો સ્થિર થવાના કારણો પણ આપણે ગોતવાના છે કે શું કામ સ્થિર થાય છે, બરાબર। અને આ જ્યારે દોલન કરતું હોય એને અમુક ઊંચાઈ લઈ જાય અને પછી એને મૂકી દે તો એ દોલન કરે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું શું થાય છે એ પણ જોવાનું છે, બરાબર। તો તમને હવે આઈડિયા આવી ગયો હશે મિત્રો કે સાદું લોલક શું છે, અને આ આપણો 15 નંબરનો પ્રશ્ન છે એના ઉપર જ આધારિત છે। તો ચાલો જે રકમ વાંચીએ, શું કહે છે મિત્રો અહીંયા રકમમાં 15 નંબરનો પ્રશ્ન? જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી દઈએ, મેં કેમ એક છેડે લઈ જઈને છોડી દીધું, બરાબર, છોડી દઈએ છીએ તો તે દોલન કરે છે, અને દોલન કરતું હોય એ પણ તમે જોયું હતું કેવી રીતના દોલન કરે છે। આ ઘટનામાં થતા ઊર્જા રૂપાંતરણની ચર્ચા કરો, એટલે એ જ્યારે સાદું લોલક દોલન કરતું હોય ત્યારે ઊર્જાનું જે રૂપાંતરણ થાય છે, એ ઊર્જા રૂપાંતરણ જે કંઈ થાય છે એની ચર્ચા કરવાની છે, અને તે પરથી ઊર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો। એટલે કે અહીંયા સાદું લોલકના ઉદાહરણમાં શું ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે એ જોવાનું છે આપણે, બરાબર। ત્યારબાદ વાત આગળ વધારીએ, આપણે પ્રશ્નમાં એમ કીધું છે કે લોલક થોડા સમય બાદ સ્થિર સ્થિતિમાં કેમ આવી જાય છે? આપણે જોયું હતું ને લોલક દોલન કરતું હતું ત્યારે ઘડીક વાર પછી સ્થિર સ્થિતિમાં આવી ગયું હતું, તો આ સ્થિર સ્થિતિમાં શું કામ આવી જાય છે એ પણ ચર્ચા કરવાની છે। આ સ્થિતિમાં તેની ઊર્જાનું શું થાય છે એ પણ આપણે જોવાનું છે, શું તે ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે કે નહીં એ પણ જોવાનું છે। તો ચાલો જી મિત્રો અત્યારે આપણે અત્યારે આકૃતિ દ્વારા શરૂઆત કરીએ, આ પ્રશ્નને સમજવાની ઘણું બધું સમજવાનું છે। અહીં આકૃતિમાં મિત્રો એક સાદા લોલકની રચના મેં દર્શાવેલી છે, અને
શું કર્યું છે? તો સૌ પ્રથમ મિત્રો સાદુ લુલક કોને કેવું એ વ્યાખ્યા સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ. સાદુ લુલક કોને કેવું? તો કે અવગણીય દળવાળી દોરીના છેડે. અહીંયા એક દોરી છે, આ જે દેખાય છે એ દોરી છે મિત્રો. દોરી એટલે સાદી દોરી, આપણે ઘરમાં જે રીલમાં વાપરતા હોય કોકડીમાં એવી દોરી વિચારીએ આપણે, કે જેનું દળ સાવ અવગણ્ય છે એટલે ગણી ન શકાય એવું. તો શું થઈ વ્યાખ્યા? અવગણ્ય દળવાળી દોરીના છેડે લટકતી અને એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતા. આ એક જ ઉર્ધ્વતલ થયું, અહીંયા જ્યારે દોલન થતું હતું આમ આમ બરોબર, ત્યાં એક જ ઉર્ધ્વતલ થયું. આ ભાગ છે આખો, એ એક જ ઉર્ધ્વતલ થયું. એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતા નાના દળદાર પદાર્થની રચનાને, આ નાનો દળદાર પદાર્થ જે કાંઈ છે, અહીંયા માઇકનો છેડો હતો એ નાનો દળદાર પદાર્થ હતો, નાના દળદાર પદાર્થની રચનાને સાદુ લુલક કહે છે. સમજાણું? હવે ફરીથી આખી વ્યાખ્યા એક સાથે વાંચી લઈએ. શું છે? કે અવગણ્ય દળવાળી દોરીના છેડે લટકતી અને એક જ ઉર્ધ્વતલમાં દોલિત થતા નાના દળદાર પદાર્થની રચનાને સાદુ લુલક કહે છે. તો સાદુ લુલક કોને કેવું એની વ્યાખ્યા આપણી સામે આવી. હવે પ્રશ્નને સમજીએ. શું કરશું આપણે? અહીંયા આકૃતિ સાથે સમજતા છીએ. ચાલો જઈ મિત્રો, અહીં એક દ્રઢ આધાર છે બરાબર. આ એક દ્રઢ આધાર છે એટલે કે છત છે, ધારી લો કે છત છે. છતના કોઈ એક એસ બિંદુએથી દોરીને લટકાવેલી છે. કોની સાથે? તો કે એક ગોળા સાથે લટકાવેલી છે. શરૂઆતમાં તો એ દોરી સ્થિર જ હશે બરાબર. તો ઓકે, એ શરૂઆતમાં આપણને સ્થિર અવસ્થામાં અત્યારે દેખાઈ રહી છે, એટલે કે બિંદુ એ છે ને, આપણને જે એ બિંદુ દેખાય છે એ સ્થિર અવસ્થા અથવા સમતુલન સ્થાન, સ્થિર અવસ્થાનું બિંદુ બતાવે છે આ બિંદુ એ. હવે શું કરશું આપણે? તો કે આ ગોળાને આપણે અહીંથી થોડીક ઊંચાઈ સુધી લઈ જઈશું બરાબર. જે મેં આ માઇકને હું થોડીક ઊંચાઈ સુધી લઈ ગયો તો એમ આ દડાને પકડીને હું થોડીક ઊંચાઈ સુધી લઈ જઈશ બરાબર. એટલે શું થશે? તો કે જુઓ જી, શરૂઆતમાં જે સમતુલન સ્થાન હતું, સમતુલન સ્થાને અહીંયા એક મેં એક બીજું જમીન દોરી છે બરાબર. જમીનને એકદમ નજીક અડકતી હોય એવું અહીંયા બિંદુ એ સ્થાન આપણને દર્શાવેલ છે. હવે તો કે હું આ દડાને એ બિંદુએથી સી બિંદુએ લઈ જાઉં છું. જમીનથી એચ ઊંચાઈએ, આ એચ ઊંચાઈએ મેં આ દડાને અત્યારે રાખેલ છે. જો જે અત્યારે મેં મૂકી નથી દીધો દડાને, દડાને અત્યારે મેં મૂક્યો નથી, ખાલી આમ અહીંથી પકડીને થોડીક ઊંચાઈ સુધી હું લઈ ગયો છું. ત્યારે શું થશે મિત્રો? કે એ દડો છે જમીનથી થોડીક ઊંચાઈ ઉપર રહેલો હશે, માટે તેમાં એક ઊર્જાનો સંગ્રહ થશે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જેને આપણે કહીએ છીએ, એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો તેમાં સંગ્રહ થશે. અને એ સ્થિતિ ઊર્જાને આપણે શેને આપણે દર્શાવીએ છીએ? પોટેન્શિયલ એનર્જી, ઈપી વડે દર્શાવીએ છીએ. એટલે કે એમાં જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થશે એ ઈપી બરાબર MgH જેટલો હશે. અને આ દડાને મેં અહીંયા પકડી રાખેલો છે, અત્યારે મૂક્યો નથી બરાબર. તો પકડી રાખ્યો છે એટલે કે સ્થિર છે, સ્થિર છે એટલે કે તેનો વેગ શૂન્ય હશે બરાબર. તેથી વેગ V બરાબર શૂન્ય છે. જો મિત્રો વેગ શૂન્ય હોય અને પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્વાભાવિક છે એ દડો કાંઈ ગતિ કરી નથી શકવાનો. એટલે ત્યારે ક્યારે? તો કે મેં જ્યારે દડાને પકડી રાખ્યો છે ત્યારે આ દડાની ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા શૂન્ય હશે. એટલે કે ગતિ ઉર્જા જેને કાઇનેટિક એનર્જી કહીએ છીએ, એ કાઇનેટિક એનર્જી ઈ કે બરાબર શૂન્ય એ છે. ક્યાં સ્થાને આ બધી વાત કરી? ક્યાં સ્થાને? તો કે સી સ્થાને. અહીંયા દડો જ્યારે સી સ્થાને સ્થિર છે ત્યારની વાત છે. હવે હું શું કરું છું? તો કે અહીંયા મેં દડાને પકડી રાખ્યો તો ત્યાંથી દડાને હું મુક્ત કરું છું બરાબર, છોડી દઉં છું. ત્યારે શું થશે? એ પાછો આ જે સમતુલન સ્થાન છે એ સમતુલન સ્થાન તરફ આગળ વધશે બરાબર. એટલે કે અહીંથી પાછું દોલન કરીને અહીંયા સુધી જશે, ત્યાંથી પછી પાછું આમ આવશે. હવે શું થશે? તો કે શરૂઆતમાં દડો એ સ્થાને હતો, ત્યાંથી હું એને સી સ્થાને લઈ ગયો બરાબર. સી સ્થાને લઈ જઈ અને પછી મેં એને મુક્ત કર્યો, છોડી દીધો, ત્યારે એ અહીંયા મધ્યમાન સ્થાન એ સુધી આવતા પહેલા વચ્ચે કોઈ પણ એક બિંદુ સુધી આવશે. ધારી લો કે એ બી બિંદુ સુધી અત્યારે પહોંચે છે. ક્યારે?
तो कि सी बिंदुए थी मुक्त करू छू त्यारे ई धारो के गति करतो 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 अहीं बी बिंदु सुधी आवे छे त्यारे शुं थाय छे दड़ामां तो के अहीं ज्यारे सी बिंदु पर दड़ो हतो त्यारे तेनी स्थिति ऊर्जा जेने ईपी कहेवाय ई महत्तम हती बराबर अने गति ऊर्जा शून्य हती ईपी महत्तम हती अने गति ऊर्जा शून्य हती हवे ज्यारे दड़ो बी बिंदु सुधी आवे छे त्यारे एनी स्थिति ऊर्जानो धीमे धीमे करता गति ऊर्जा में रूपांतरण थातु होय छे एटले के ईपी माथी ईके में रूपांतरण थातु हशे त्यारे बी बिंदु पासे ईपी अने ईके नो सरवाळो छे ने अचळ ज रहेशे बी बिंदु पासे ईपी अने ईके नो सरवाळो अचळ ज रहेशे एटले के आपणे ए उदाहरण सहित जोई गया था के ए पदार्थ मुक्त पतन करते हुए त्यारे ईपी ने ईके नो सरवाळो अचल रहे छे बराबर त्यारबाद शुं थशे के दड़ो बी बिंदुए थी गति करते करते ए बिंदु सुधी पहोंचे हवे ज्यारे बिंदु ए सुधी दड़ो पहोंचे त्यारे शुं थशे ते संपूर्ण जमीन सुधी आवी गयेलो हशे बराबर एटले के संतुलन स्थान सुधी आवी गयो हशे एटले एम कही सकीए के जमीन थी एनी ऊंचाई एच बराबर जीरो हशे त्यारे शुं थशे तो कि जमीन थी ऊंचाई जीरो छे तो पदार्थनी अहीं बिंदु ए पासे स्थिति ऊर्जा नु मूल्य शून्य हशे कारण के अहीं पदार्थ स्थिर तो नहीं होवानो केम के अहींथी गति करीने एकदम स्पीड साथे गति साथे अहींथी पसार थशे तो आपणे पसार थाय ए पहेलानी वात करीए छीए के ज्यारे ए ए बिंदु पासे पहोंच्यो होय त्यारे पदार्थनी ऊंचाई जमीननी सपाटीएथी एच बराबर जीरो हशे अने पदार्थनी स्थिति ऊर्जा एटले के ईपी नु मूल्य जीरो हशे पदार्थ स्थिर तो नहीं जो शू काम तो कि पदार्थ गति में हशे पोतानी फूल गति में हशे एटले के पदार्थनी गति ऊर्जा छे ने ई महत्तम हशे क्यारे तो के ए बिंदु पासे एटले पदार्थनी गति ऊर्जा ई के छे ई एम जी एच जेटली हशे एटले के महत्तम हशे बराबर त्यारबाद पदार्थ ए बिंदुओथी गति करीने पाछो डी बिंदु सुधी जाय छे एटले के अहींया महत्तम स्थान प्राप्त करे छे अने थोड़ाक समय माटे अहींया ए दड़ो छे ए रोकाशे त्यारे शुं थशे के दड़ो अहींया थोड़ाक समय माटे रोकाशे त्यारे आ डी बिंदुए पदार्थनी स्थिति ऊर्जा छे ने ई महत्तम थई जशे स्थिति ऊर्जा एटले के ईपी ईपी एम जी एच जेटली थई जशे एटले के ई महत्तम थई जशे ત્યારે તો કે પદાર્થ જ્યારે ડી બિંદુ પાસે પહોંચ્યો હશે ત્યારે હવે સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ ક્યારે તો કે ડી બિંદુ પાસે પહોંચ્યો ત્યારે શું કામ તો કે અહીંયા થોડા ક્ષણ પૂરતો એ દડો સ્થિર રહે છે એટલે થોડા ક્ષણ પૂરતો દડો સ્થિર રહે તો સ્વાભાવિક છે ઈ ક્ષણ પૂરતું પદાર્થની ગતિ ઉર્જા છે ઈ શૂન્ય થાય કેમ કે ત્યારે તો પદાર્થ સ્થિર જ હોવાનો છે એટલે કે પદાર્થની હું મેં શું કીધું કે ત્યારે તેનો એ વેગ શૂન્ય થઈ જશે શું કામ તો કે એ થોડાક સમય માટે સ્થિર રહેશે એટલે કે વેગ વી બરાબર ઝીરો થશે અને પદાર્થ ગતિ તો કરવાનો નથી થોડાક ક્ષણ માટે એટલે પદાર્થની જે કંઈ ગતિ ઉર્જા ઈ કે છે ઈ કે બરાબર પણ શૂન્ય થઈ જશે તો આ રીતના આ ઘટના સતત મિત્રો પુનરાવર્તિત થયા જ કરે બરાબર દડો આ રીતના દોલન સતત કર્યા જ કરે બરાબર આ રીતના સતત દોલન કર્યા કરશે એટલે અહીં આપણને એ મિત્રો વસ્તુ જોવા મળે છે કે જ્યારે કોઈ પદાર્થ છે એ સાદા લોલકની રચનામાં દોલન કરતો હોય ત્યારે એના ગતિપથના દરેક બિંદુ પાસે આપણે અહીંયા કોઈ એક બી બિંદુ લીધું હતું એવી રીતના ગતિપથનું કોઈ પણ એક બિંદુ લીજો ને મિત્રો એ કોઈ પણ એક બિંદુ પાસે પદાર્થની સ્થિતિ ઉર્જા અને પદાર્થની ગતિ ઉર્જા એટલે કે ઈપી અને ઈ કેનો સરવાળો છે એ હંમેશા અચળ જ રહે બરોબર એટલે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન બિલકુલ થતું નથી પ્રશ્ન આપણને એમ પૂછ્યો કે જ્યારે આ જે સાદુ લોલક છે એ સાદુ લોલક જ્યારે એ પોતે દોલન કરતું હોય ત્યારે એ થોડાક સમય પછી સ્થિર થઈ જાય છે તો સ્થિર શું કામ થાય છે અને જો સ્થિર થાય છે તો અહીં સાદા લોલકમાં જે ઉર્જા હતી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એમ જી એચ જેટલી ઈ ઉર્જા ક્યાં જાય છે ઈ ક્યાં ખર્ચાય છે એ પણ પ્રશ્ન થયો તો મિત્રો આનો જવાબ એ છે કે જ્યારે
સાદુલક દોલન કરતું હોય, સાદુલક જ્યારે દોલન કરતું હોય ત્યારે એને એક જડિત આધાર સાથે બાંધેલો હોય છે, બરાબર? અહીંયા જડિત આધાર સાથે બાંધેલો હોય છે. એટલે શું થાય, જો હું તમને અહીંયા દર્શાવું, ધારી લ્યો કે આ સાદુલકને અહીંથી મેં પકડી રાખ્યું છે એટલે જડિત આધાર સાથે બાંધેલું છે. હવે એ જ્યારે દોલન કરતું હોય આમ મિત્રો, ત્યારે શું થાય તો કે આ બિંદુ પાસે થોડુંક ઘર્ષણ અનુભવાશે, થાય જ ને? દોરી છે એ આ બિંદુ પાસે થોડુંક ઘર્ષણ અનુભવશે, એટલે કે આ જે સાદુલક છે એ સાદુલકની અમુક ઉર્જા છે અહીંયા ઘર્ષણ સ્વરૂપે મુક્ત થશે. ઘર્ષણ થાય એટલે શું થાય, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે આ સાદુલકની અમુક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે જગ્યાએ તેને જડિત કરેલો છે એ બિંદુ પાસે મુક્ત થશે. ઉપરાંત જ્યારે આ સાદુલક છે એ દોલન કરતું હોય છે ત્યારે તેને હવાનું અવરોધક બળ પણ લાગુ પડતું હોય છે, હવાનું અવરોધક બળ પણ લાગુ પડતું હોય છે. એટલે આ જે સાદુલક છે એની ઉર્જા હવાના અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરવામાં પણ ખર્ચાતી હોય છે. એટલે કે આ રીતના સાદુલકની ઉર્જા જે કઈ છે એ ખર્ચાઈ જતી હોય છે. આપણે કીધું ને કે ઉર્જા ક્યાં જતી હોય છે. અને બીજું કે એ સ્થિર શું કામ થઈ જાય છે, તો કે એની ઉપર બે પ્રકારના અવરોધક બળ લાગે છે. એક તો કે જે જગ્યાએ એને લટકાડી રાખવું હોય ત્યાં ઘર્ષણ બળ લાગે છે, અને બીજું કે દોલન કરતી વખતે એની ઉપર હવાનું એક પ્રકારનું અવરોધક બળ એવું ઘર્ષણ બળ લાગતું હોય. આ બે અવરોધક બળને કારણે એ સાદુલકની ગતિ છે એ અવરોધાઈ જતી હોય છે, અને આના માટે આ સાદુલક છે એ થોડાક સમય પછી સ્થિર અવસ્થામાં આવી જતું હોય છે. તો મિત્રો, અહીં જે આપણને પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્નની સંપૂર્ણ માહિતી હવે લગભગ આપણને મળી ગઈ હોવી જોઈએ. 15મો પ્રશ્ન છે એ આ રીતના આકૃતિ ઉપર આધારિત હતો, તો જે આપણે સોલ્વ કર્યો છે. હવે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ 16મા નંબરના પ્રશ્નની. 16મા નંબરનો પ્રશ્ન છે એ દાખલા સ્વરૂપે છે, તો ચાલો જે જોઈ લઈએ 16મા નંબરનો પ્રશ્ન. ચાલો રકમ એક વખત ધ્યાન આપજો. મિત્રો અહીં જોવો જે 16મા નંબરનો પ્રશ્નમાં રકમ શું કહે છે, એમ દળ ધરાવતો પદાર્થ. મિત્રો પદાર્થનું દળ આપ્યું નથી, માત્ર એમ જ કીધું છે કે એમ દળ ધરાવતો પદાર્થ. એટલે પદાર્થનું દળ આપણે અહીં લખી નાખીએ ડેટા સ્વરૂપે, કે અહીં પદાર્થનું દળ જેને એમ કહીએ છીએ એ કેટલું આપ્યું છે, તો કે એમ જેટલું જ આપ્યું છે. એમ દળ ધરાવતો એક પદાર્થ અચળ વેગ વીથી ગતિમાન છે, એટલે કે પદાર્થનો વેગ જે છે પ્રારંભિક વેગ જેને આપણે યુ વડે દર્શાવીએ છીએ એ કેટલો આપ્યો છે, તો કે વી જેટલો છે, બરાબર? આ યુ જેવો લાગે, ચાલો હું વી કરી નાખું એટલે તમને એમ થાય નહીં કે યુ કર્યો. પદાર્થનો પ્રારંભિક વેગ યુ છે એ વી જેટલો આપણને કીધેલો છે. પદાર્થે કેટલું કાર્ય કરવું જોઈએ કે જેથી તે સ્થિર સ્થિતિમાં આવી જાય. અહીં એમ દળ ધરાવતો પદાર્થ છે જે વી વેગથી ગતિ કરે છે, અને આ પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે એ પદાર્થ ઉપર કેટલું કાર્ય કરવું જોઈએ કે જેથી એ પદાર્થ સ્થિર સ્થિતિમાં આવી જાય. તો મિત્રો સ્થિર સ્થિતિમાં આવી જાય એટલે કે પદાર્થનો અંતિમ વેગ જેને વી વડે દર્શાવીએ છીએ એ શૂન્ય થઈ જાય. આ વી મીટર સેકન્ડ ઇન્વર્સ, આ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને આ એમ કેજી જેટલો. ન લખીએ તો પણ ચાલે મિત્રો, એવું આપણે કેજીને એવું નથી લખવું, અને મીટર પ્રતિ સેકન્ડે એવું કાંઈ લખવું નથી, કેમ કે એની કાંઈ જરૂર રહેતી નથી. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, કે પદાર્થ પર કેટલું કાર્ય કરવું જોઈએ કે જેથી તે સ્થિર સ્થિતિમાં આવી જાય, એટલે કે કાર્ય આપણે મેળવવાનું છે. કાર્ય ડબલ્યુ બરાબર ક્વેશ્ચન માર્ક્સ, બરાબર? તો ચાલો જે આપણે જવાબ મેળવીએ કે પદાર્થ પર થતું કાર્ય કેટલું હશે. પદાર્થ પર થતું કાર્ય કેટલું હોય છે, તો કે પદાર્થની ગતિ ઉર્જામાં થતા રૂપાંતરણ જેટલું. ગતિ પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર
જેટલું હશે પદાર્થ પર આપણે કેટલું કાર્ય કરવું પડે, તો કે પદાર્થની ગતિ ઉર્જામાં જે કાંઈ ફેરફાર થાય એની જેટલું આપણે કાર્ય કરવું પડે, બરાબર. તો પદાર્થની ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે એ કેટલું હોય છે, તો કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. મિત્રો અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર, ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે. અંતિમ છે એટલે વી લીધો છે મિત્રો, માઇનસ પ્રારંભિક છે એટલે યુ લેવો પડશે, એટલે 1/2 mu² તો મિત્રો અહીં વી અને યુની કિંમત છે, અહીંયા વી અને યુની જગ્યાએ જે કિંમતો આપેલી છે ત્યાં મૂકી દઈએ. 1/2 m વીની જગ્યાએ શું આપ્યું છે, તો કે 0 આપ્યું છે, 0 માઇનસ 1/2 m યુ કેટલું આપ્યું છે, તો કે યુ બરાબર વી આપ્યું છે, તો વી સ્ક્વેર જેટલું થાય. તો આ પદ તો આખું શૂન્ય થઈ ગયું, જવાબ આપણો શું આવ્યો, જવાબ આવ્યો આપણો માઇનસ 1/2 mv² થયું. કોનો બરાબર, તો કે કાર્ય w બરાબર. તો મિત્રો અહીં કાર્ય w બરાબર માઇનસ 1/2 mv² થયું, એટલે કે પદાર્થ જ્યારે ગતિમાં હશે ત્યારે પદાર્થ પર એની ગતિની વિરુદ્ધ દિશામાં 1/2 mv² જેટલું કાર્ય કરવું પડશે. અહીં ઋણ નિશાની એ દર્શાવે છે કે પદાર્થ ઉપર થતું કાર્ય છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો મિત્રો અહીં આપણે 16મા નંબરનો પ્રશ્ન કમ્પ્લીટ કર્યો અને પદાર્થ પર થતું કાર્ય 1/2 mv² જેટલું હોય છે એ આપણે જાણ્યું. તો મિત્રો હવે આની પછીના જે કાંઈ પ્રશ્નો છે સ્વાધ્યાયના બાકી રહેતા પ્રશ્નો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વિશે ચર્ચા કરીશું. તો આજે જે કાંઈ પ્રશ્નો છે એનો એક વખત ફરીથી અભ્યાસ કરી લેજો. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.